आगामी स्थानिक स्वराज्यनी चूंटणीने हवे मात्र गणतरीना ज दिवसो बाकी छे त्यारे ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં અને કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઉપજાવે નહીં અને આ સામાજિક તત્વો ઉપર સતત નજર રાખવા માટે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારે ઉપલેટા તાલુકાના ગણોદ અને નીલખા ગામમાં ઉપલેટા પોલીસ સાથે ગામના તમામ રસ્તાઓ ગલીઓ અને મહોલ્લામાં ફ્લેગ માર્ચ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફૂટ પેટ્રોલિંગ બાદ મીડિયા સાથે વાત કરતા સાગર બાગમારે એવું પણ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સાથે એવું પણ જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની કોશિશ કરે તો તુરંત પોલીસને જાણ કરી દેવી। રિપોર્ટર જયેશ મારડિયા, ન્યૂઝ 108 ઉપલેટા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને અનુસંધાને આજે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના નીલાખા અને ગણોદ ગામમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો। એના એમાં જો ચૂંટણી આવનારી છે એમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને શાંતિથી ચૂંટણી સંપૂર્ણ થાય એના લીધે આજે ત્યાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। અને એમાં જે કોઈ લોકો અગર કોઈ એમાં ચૂંટણીમાં શાંતિ અને વ્યવસ્થા કોઈ ભંગ કરવાની કોઈ પ્રયત્ન કરશે તો એના વિરુદ્ધ પણ જો હે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે।